ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો, મોજ નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સતત ત્રીજા દિવસે કોઝવે પાણીમાં ગરકાવ રહ્યો। ગઢાડા ગામના લોકો કોઝવે પરથી પસાર થવા માટે મજબૂર થયા છે। વહેલી સવારે કોઝવે પસાર કરતો એક યુવક પાણીમાં લપસતા અન્ય યુવક દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો। ગામના લોકો જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। કોઝવે પર પણ પાણી આવી ગયા છે, પરંતુ તેમ છતાં ગામના લોકો અહીંથી જ પસાર થઈ રહ્યા છે। વહેલી સવારે એક યુવક કોઝવે પર લપસી પડ્યો હતો, જો કે તેને અન્ય યુવકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો। કેમ માટે ત્રીજે દિવસે સતત વરસાદ હોવાથી કોઝ નદીનો જે અઢાળા ગામનો મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે, આ કોઝવે ઉપર છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીમાં ગરકાવ હોય, જેને કારણે ગામ લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરતા હોય, ત્યારે આજે વહેલી સવારે એક યુવક આ રસ્તો પસાર કરતો હતો ત્યારે તે પાણીમાં પાણીના વેનમાં જતો હતો અને ત્યારે ખૂબ જ પાણીમાંથી લપસી અને જે પડી ગયેલ હોય। તો જામનગર જિલ્લામાં વરસાદને કારણે પુલ તૂટી પડ્યો। કાલાવાડના મોટી ભગેડીનો પુલ ફરીથી તૂટી પડ્યો। સમારકામ કરાવ્યા બાદ પણ ફરીથી આ પુલ તૂટી પડ્યો। અગાઉ પણ ભારે વરસાદને કારણે મોટી ભગેડીનો પુલ તૂટ્યો હતો। અગાઉની ઘટનામાં પુલ તૂટતા એક વ્યક્તિ નદીમાં પડ્યો હતો। નદીના વહેણને કારણે સમારકામ કરાયેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો। આગળ વધીએ। આજથી અમદાવાદ રેલવે ડિવિઝનનું નવું ટાઈમ ટેબલ અમલી થયું છે। અમદાવાદ ડિવિઝનથી દોડતી મોટા ભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝને પ્રવાસીઓને અપીલ કરી છે કે રેલવે સ્ટેશન પર આવતા પહેલા ટ્રેનનો સમય ચેક કરી લે। મોટા ભાગની ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। भारतीय रेलवे पर 1 अक्टूबर से समय सारणी में कुछ परिवर्तन किए गए हैं, जिसके तहत पश्चिम रेलवे के अहमदाबाद से करीब 14 यात्री ट्रेन हैं, जिसमें कि थोड़ा सा अधिक परिवर्तन किया है उसके समय में, और इसके साथ में जो अहमदाबाद से चलने वाली अन्य गाड़ियां हैं उसमें भी आंशिक परिवर्तन किया गया है। तो यात्री अपनी यात्रा स्टार्ट करने से पहले समय को चेक करके ही स्टेशन आएँ, जिससे कि वो अपनी ट्रेन को समय पर पकड़ लें और अपनी यात्रा को सुखद बनाएं। कपड़वंश थी मोड़ासा रोड पर गमखार अकस्मात सर्जायो। कावड़ पाठिया नजीक कार अने आइसर वच्चे टक्कर थई, बन्ने गाड़ी ओवरटेक करवा जता अकस्मात सर्जायो। गमखार अकस्मात में 4 लोगोना घटनास्थळे ज मौत थता अरेराटी व्यापी गई, तो बीजी तरफ इजाग्रस्तोने सारवार अर्थे वात्रक खानगी होस्पिटल में खसेड़ाया छे। અને હવે વાત કરીશું નશાના કાળા કારોબારની। અમદાવાદમાં 1 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। એનસીબી અને આરપીએફને મળી મોટી સફળતા। એમ્ફેમેટાઇનના જથ્થા સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ આપનાર અને લેનાર બંને આરોપીઓની ધરપકડ થઈ છે। શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં બંને ઝડપાઈ ગયા છે અને 1 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સ આપવા આવનાર અને ડ્રગ્સ લેવા આવનાર બંને આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। તો ગુજરાત એટીએસને પણ ઘણી મોટી સફળતા મળી। રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના આરોપીને 12 વર્ષ બાદ કાશ્મીરથી ઝડપી લેવાયો છે। આરોપી મહંમદ હુસેન ઉર્ફે હુસેન અલીદારની કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી। 2009માં ઉનાવામાં 10 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો, જેમાં હુસેનની સંડોવણી બહાર આવી હતી। કાશ્મીરથી ગુજરાત માટે કુલ 108 કિલો ચરસનો જથ્થો આરોપીએ રવાના કર્યો હતો, જેમાં આ અગાઉ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને તેમની સામે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે। આ કેસમાં અગાઉ શંકરપ્રસાદ નામના એક પૂર્વ એરફોર્સના અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી, જે તેના આઈકાર્ડનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરીમાં કરતો હતો। તો એમાં ટોટલ 8 આરોપીઓની ધરપકડ થઈ હતી અને અત્યારે આરોપીઓ જેલમાં છે અને એ કેસ પણ એમના વિરુદ્ધ ચાલે છે। હવે આ જે આરોપી છે એ ટોટલ આટલા ટાઈમથી ફરાર હતો અને એની પણ માહિતી થોડી મળી હતી, જે રીતે મેં કીધું કે ટેકનિકલ સર્વેલન્સથી અને ડેટા એનાલિસિસથી, મોબાઈલ એનાલિસિસથી, સીડીઆર ચેકિંગથી વગેરે
માહિતી મળે છે। છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓનો ડોળો ગુજરાતની સરહદ પર મંડરાયેલો છે। પોરબંદર હોય કે મુંદ્રા, દરિયાઈ સીમાઓથી નશાનો કારોબાર કરવા ડ્રગ્સ માફિયાઓ ઘૂસણખોરી કરતા પકડાયા છે। ચાલુ મહિનામાં જ પોરબંદર અને મુંદ્રામાં કરોડોનું ડ્રગ્સ પકડાયું। આ પહેલી ઘટના નથી, ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હોય આ તરફ રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી પણ ડ્રગ્સ પકડાવવાનો કિસ્સો સામે આવ્યો। પાલનપુરમાંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની અટકાયત કરી હતી। દાહોદના દેવગઢ બારીયાના પીપલોદ ખાતે તસ્કરો ત્રાટક્યા। ભાજપના અગ્રણીએ ત્યાં ગત રાત્રિના સમયે 30 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા। રિવોલ્વર સહિતના મારક હથિયારો વડે પરિવારને બાનમાં લીધો અને લૂંટ ચલાવી 31.62 લાખની મતાની લૂંટ કરી હોવાની ઘટના બની। લૂંટ કરીને નાસ્તા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। પીપલોદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। રેન્જ આઈજી, એસપી સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। રાજકોટમાં હોટલમાં ડાન્સનો વિડીયો વાયરલ થયો। હોટલ ઇમ્પિરિયલ પેલેસનો વિડીયો વાયરલ થયો છે, જેમાં અભદ્ર ડાન્સ કરવામાં આવતો હોય તેવું જોવા મળ્યું। આ ડાન્સનો વિડીયો વાયરલ થતાં વિવાદ પણ વકર્યો છે। યાજ્ઞિક રોડ પર આવેલી છે હોટલ ઇમ્પિરિયલ પેલેસ। વિડીયો અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। પીએસઆઈ એમબી રબારી સહિતના સ્ટાફે હોટલમાં તપાસ કરી, હોટલમાં સીસીટીવી રજીસ્ટર સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી। તો આ વિડીયો મામલે ઇમ્પિરિયલ પેલેસ હોટલના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। વિડીયો એડિટિંગ કરીને કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે તે અમે જોવા થોડું જઈએ છે। સાથે જ તેમણે કહ્યું કે આ મંદિર થોડું છે કે લોકો અહીં પૂજા કરે, પોલીસ તપાસમાં જે આવશે તેમાં અમે તમને સહયોગ આપીશું। આમાં કશું અકલીર જેવું છે જ નહીં। તમે ધારો કે રૂમ લો છો, રૂમમાં ફૂડ ડ્રિંક કરો, અમને ખ્યાલ નથી, કોઈને બી કહો, તમે એઝ એવું કહી અમે માનો કે તમે રૂમની અંદર તમે રૂમ લો, આ કોઈ મંદિર તો છે નહીં કે જે પૂજા કરવાના છો શું હોય રૂમની અંદર, તો આ વસ્તુ છે નહીં ન્યુસન્સ નથી, આ ન્યુસન્સ વસ્તુ કેમ એમણે કપડાં નથી પહેરે, આમાં તમને અકલીર શું દેખાય મને કહો। જો ધારો કે આની ખરાઈ થઈ હોય ને આ બટનનું હોય તો આની અંદર આમાં ખરાઈ શું થઈ છે કે આની અંદર કંઈ કપડાં પહેર્યા નથી, અકલીર છે કે શું?